બરોબર અને એની અંદર આજે વિદ્યાર્થી મિત્રો કયું જોવાના છે વિભાગ આપણો ડી છે એના વિશેનું ડિસ્કશન આખું ડિટેલ ની અંદર એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે કે વિભાગ ડી ની અંદર થી કેવા કેવા પ્રશ્નો પૂછાય શકે યાર કેવા કેવા ચાર માર્ક ની અંદર યાર 20 માંથી 20 માર્ક લેવાના છે

તો પેલા તો વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ એ આ ચેનલમાં નવા છો તો પેલા શું કરવાનું છે આપણો રિવાજ તમને બધા ખબર છે

क्लियर से चलो वेरी गुड खूब सरस खूब सरस आज मैं चैप्टर का ना नाम लिखा है बेटा ये नवा सिलेबस प्रमाणे छे आ नवा सिलेबस प्रमाणे चैप्टर छे भाई बराबर तमारी जूनी चोपड़ी छे ये चोपड़ी प्रमाणे सिलेबस नथी आ नवा सिलेबस प्रमाणे चैप्टर बिगड़ा छे ये वस्तु याद रखो ओके क्लियर छे बराबर ओके चलो सरस

इंग्लिश मीडियम सीलेबस तरह प्रीफर कर सको वस्तु अंग्रेजी में ट्रांसफर करवाई नहीं चलो हमारे विद्यार्थी मित्रों क्या तो क्या चेप्टर नंबर टूमपी आश्नों चार गुणा के चार गुणमा तो चार गुण मन लगे पेप्टर में प्रश्न पूछाई शे आ चार गुण चेप्टर में विद्यार्थी मित्रों के त्रोन पूछाई

પણ આમાં એસિડના ઘણા બધા રાસાયણિક ગુણધર્મો આપણે બધા જોયા છે કાર્બોનેટ સાથે પ્રક્રિયા એસિડ સાથે પ્રક્રિયા ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા તો એ બધી વસ્તુ કરવી પડશે તમારે બરોબર અને બધી વસ્તુમાંથી કોઈ પણ એક ટોપિક પૂછાય તો ચાર ગુણની અંદર એસિડના રાસાયણિક ગુણધર્મો સમજાવો એ પૂછાય તમને આવડવું જોઈએ ઓકે ક્લિયર છે સાહેબ પહેલા તમે ભણાવો લાઈક અમે કરીશું યસ યસ ભણાવું જ છું લાઈક તો તમે કરશો જ વિશ્વાસ છે ગળે ઉધી મને

કે વિરંજન પાવડરનું સૂત્ર જણાવી તેની બનાવટ અને તેના કોઈ પણ ત્રણ ઉપયોગો જણાવો વિરંજન પાવડર છે એની બનાવટ આપણે જોવાની છે કે વિરંજન પાવડર કેવી રીતના બને અને બધા બોર્ડના પેપરની અંદર પૂછાયેલો છે અને જેટલા પણ શિક્ષકો છે એ બધાનો વોટ એન્ડ ફેવરિટ ક્વેશ્ચન છે સૌથી ફેવરિટમાં ફેવરિટ ક્વેશ્ચન તો આ છે તો એટલા માટે મેં છેલ્લે રાખ્યો છે અને સ્ટાર કરી દીધો છે તમારા માટે બરોબર ગણિતના એમપી પણ આવશે બેટા બસ પ્લીઝ અત્યારે સાયન્સ ઉપર ફોકસ કરો બધું આવશે બધું અમાર તમને આપી દેવું છે પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબ એક વસ્તુ ભૂલવાની નથી તમારા માટે એવું સારું કામ કરીએ છીએ તો આ એક કામ બની શકે તમે લાઈક કરી શકો ચાલો ક્લિયર છે

એટલે કે તમારે હોમ ડિલિવરી માટે એક્સ્ટ્રા જે પૈસા આપવા પડે એ એક્સ્ટ્રા પૈસા નહીં આપવા પડે તો આ બધા પ્રકાશનો અમારા મેળવો તમારી ઘરે ટ્રાય કરો બહુ મહેનતથી તૈયાર કર્યા છે તમારી પરીક્ષા એકદમ સારી જાય એ એને માટે એટલા હેતુથી અમે આ બધી તૈયારી કરેલી છે અરે ઝાલા યાર કેમ યાર પ્રોબ્લેમ છે શું કામ પ્રોબ્લેમ છે જો ભાઈ આખું વર્ષ આપણે આખું વર્ષ તો નહીં પણ છ મહિના આપણે મહેનત કરી છે ઓકે અને હવે આપણે થોડીક વધારે મહેનત વધારવાની છે આટલી મહેનત થઈ જાય

યુઝફુલ છે બહુ યુઝફુલ છે તમારા ગ્રામરના કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બહુ યુઝફુલ છે યાર ચાલો સર સેક્શન બી અને સીના ક્યારે આવશે આવશે લાઈનમાં બધું આવશે સેક્શન એ પણ લાવશું અત્યારે આ કરો ઓકે સર સાયન્સમાં પ્રોબ્લેમ છે કંઈ સમજાતું નથી તો યાર વિદ્યાકુલ બે જોઈન કરી લો યાર આવી જાઓ બધા લેક્ચર જોવા માટે સમજાઈ જશે કોન્સેપ્ટ ક્લિયર થતા નથી કોન્સેપ્ટ ક્લિયર ન થતા એટલે તમને કહેતો હતો યાર પહેલેથી

હવે આવે છે તેરમું ચેપ્ટર આપણે છેલ્લમ છેલ્લું જે ચેપ્ટર છે એ આપણે જોઈ લઈએ કે એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો પહેલું છે નિવસન તંત્ર એટલે શું અને તેના પ્રકારો જણાવો નિવસન તંત્ર નિવસન તંત્ર કોને કહેવાય અને એના પ્રકારો આપણને બધાને ખબર છે શું છે એ તો આ ચાર ગુણની અંદર આ પ્રશ્નો મોસ્ટ 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 આઈએમપી છે ત્યાર પછી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે